વિશ્વ હિન્દુ પરિષદમાંથી બહાર નીકળી ગયેલા ડોક્ટર પ્રવીણ તોગડિયા સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સરકારે એક પણ તેના વચનો પાળ્યા નથી. યુવાનો બેરોજગાર થયા છે, ઉદ્યોગો ધંધાઓ પડી ભાંગ્યા છે. દેશનો મહત્વનો અને સુરતનો મેઇન ઉદ્યોગ કાપડ ઉદ્યોગ ટેક્સના કારણે બેહાલ થયો છે અને રોજગારી છીનવાઈ રહી છે. રામ મંદિર હજી બન્યું નથી. ભાજપ ન બનાવે તો કોંગ્રેસ તો ક્યારેય ન બનાવે, તે માટે પણ હવે બનાવવું પડશે. ખેડૂતોની ચિંતા કરતા તોગડિયાએ જણાવ્યું છે કે દેશભરના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. આપણી માંગ છે કે ખર્ચ કરતા દોઢા ભાવ મળવા જોઈએ તો જ ખેડૂત પગભર થઈ શકે, પરંતુ ખેડૂતોને ભાવ આપવામાં સરકારને રસ નથી, જેથી દેશના કરોડો ખેડૂતો બેહાલ બન્યા છે. ખેતી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ, પરંતુ તેવું થતું નથી. વધુમાં તોગડિયાએ જણાવ્યું હતું કે યુવાઓને રોજગારી મળતી નથી. રોજગારી આપતા સુરતના કાપડ ઉદ્યોગ પર મોદી સરકારે અસંખ્ય ટેક્સ નાખી દીધા છે, જેથી કાપડમાં નવી રોજગારી ઊભી થવાની જગ્યાએ લોકોની રોજગારી છીનવાઈ રહી છે. જવાનો સામે પથ્થરો ફેંકનારા પર બોમ્બ ન છીકાતા હોવાથી જવાનોનું પણ સન્માન જળવાતું નથી અને પથ્થરબાજો પર ખોટા રૂપિયા ખર્ચ કરાય છે. બે સંતાનોથી વધુ સંતાનોવાળાના તમામ સરકારી લાભો અને લોન પણ બંધ કરી દેવાની માંગ તેમણે કરી હતી. સુરતમાં આવેલા ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ખેડૂતો, કાપડ ઉદ્યોગ સાથે રોજગારી અને રામ મંદિર મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ અપાય છે. જે અંતર્ગત શનિવારના રોજ ભટાર ખાતે આવેલ અલથાણ ભટાર કોમ્યુનિટી હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોઝન કરાયું હતું. સુરત મનપાની અઠવા ઝોનમાં આવેલ ભટાર ખાતે અલથાણ ભટાર કોમ્યુનિટી હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા સેવા સેતુ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા ઝડપથી નિકાલ કરી શકાય તે હેતુથી રજૂઆતોનો સ્થળ પર જ ઉકેલ લાવી શકાય તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોનમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણી, સાંસદો, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં સરકારી સેવાઓનો લોકોએ લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ સુરત. હરેકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા હરેકૃષ્ણ કાર્નિવલ 2019નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન ગમ્મત અને સંસ્કૃતિનો મેળાવડો એટલે હરેકૃષ્ણ કાર્નિવલ 2019. હરેકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કોસાડ સાયણ રોડ ખાતે આવેલ શિક્ષાપત્રી હાઇટ્સ અને લોચાધામ હોમ્સની વચ્ચે સૃષ્ટિ ડ્રો હાઉસ પાછળ હરેકૃષ્ણ કાર્નિવલ 2019નું આયોજન કરાયું છે, જેનું ઉદ્ઘાટન હરેકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન પુરુષોત્તમભાઈ અકબરી અને અમરોલી કોસાડ વિસ્તારની તમામ સોસાયટીના પ્રમુખો તથા આગેવાનોએ કર્યું હતું. દીક્ષિતભાઈ, મારું નામ દીક્ષિતભાઈ દિનેશભાઈ પટેલ. અહીંયા હું એઝ અ મેનેજિંગ ડિરેક્ટર હરેકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલ વતી સૌથી પહેલાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી કુલ હરેકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલની 6 શાળાઓ છે. 6 શાળાઓમાંથી અમારી હરેકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે કોસાડ વિસ્તારમાં આવેલી છે. અત્યારે હાલ અમે અહીંયા હરેકૃષ્ણ કાર્નિવલનું આજ રોજ 1st દિવસ છે અમારો, આ એમાં મેં ઉદ્ઘાટન કરેલ છે 2019 દરમિયાન. અહીંયા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે. કાર્નિવલની અંદર ગેમ શોથી લઈ અને દરેક પ્રકારની પ્રવૃત્તિ અમે અહીંયા શો કરેલી છે. તો હું કોસાડ વિસ્તાર તેમજ તમામ સ્કૂલો, વિદ્યાર્થીઓ અને બધાને હું આમંત્રિત કરું છું અહીંયા અમારી સ્કૂલ પર કાર્નિવલનો ખૂબ ખૂબ આનંદ લેવા માટે આમંત્રિત કરું છું. શું પ્રોજેક્ટ કયા કયા રાખવામાં? પ્રોજેક્ટ, હા, પ્રોજેક્ટની અંદર અમારે અહીંયા પ્રદર્શન છે, વેસ્ટમાંથી બેસ્ટ છે, આપણા ભારતની સંસ્કૃતિનું પ્રદર્શન છે, વિવિધ પ્રકારની કૃતિઓ પણ અમે ડેવલપ કરી છે, ત્યાર પછી ખાણીપીનું, મોટ સંગીત, દરેક વસ્તુઓનું અમે ડેવલપિંગ કર્યું છે. મતલબ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે તો ભારતીય સંસ્કૃતિની જે વિશેષતા છે એ પણ આપી છે, મોડર્ન સંસ્કૃતિ પણ આપી છે, દરેક અમે ઇન્વોલ્વ કરવાની કોશિશ કરી છે. હરેકૃષ્ણ કાર્નિવલ 2019માં જ્ઞાન ગમ્મત અને સંસ્કૃતિનો મેળાવડો જામ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ માટેના આ કાર્નિવલમાં સ્થાનિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.